नमस्कार वाला बाळको, હવે તમે આ વિષયના વિડિયોસ એક સાથે પણ જોઈ શકો છો। તેના માટે આ વિડિયો નીચે મારી ચેનલનું નામ છે, ચેનલમાં જઈ પ્લેલિસ્ટમાં જાશો તો આ વિષયના વિડિયોસ તમે એક સાથે જોઈ શકશો। તો બાળકો, આજના વિડિયોમાં આપણે શીખીશું ગુજરાતી ધોરણ 6 નો દ્વિતીય સત્રનું કાવ્ય નંબર 12 રાવણનું મિથ્યાભિમાન, અને કવિનું નામ છે ગિરધર। તો રાવણ છે તે આપણને બધાને ખબર છે કે રાવણ કોણ હતો, અને રાવણને છે મિથ્યાભિમાન એટલે કે ખોટું અભિમાન હતું। તો આ પ્રસંગ છે તે રામાયણમાંથી લેવામાં આવેલો છે। જ્યારે સીતા સ્વયંવર થયું હતું ત્યારે બધા રાજાઓ ગયા હતા, ત્યાં રાવણ પણ ગયો હતો, અને રાવણને અભિમાન હતું કે મેં આખી પૃથ્વી હલાવી છે, મેં દડાની જેમ છે બધા પર્વતો ઉલાળેલા છે, બધા દેવોને મેં કેદમાં રાખેલા છે, તો આ નાના અમથા ધનુષ્યને તો હું પલભરમાં તોડી નાખીશ, એવું ખોટું અભિમાન હતું। અને તે છે ધનુષની નીચે આવીને દબાઈ જાય છે, તો બધા રાજાઓ તેની હાંસી ઉડાવે છે, અને રાવણનું મિથ્યાભિમાન તૂટી જાય છે। તો આ પ્રસંગને છે શ્રી ગિરધર જે કવિ છે તેને કાવ્યના રૂપમાં લખેલું છે। તો આપણે એ કાવ્ય જોઈએ। અભિમાન કરીને બોલ્યો તે સમયે રાવણ રાજ, અલ્યા જનક તે શું પણ કર્યું છે કહે મુજને આજ। તો રાજા છે તે સીતાના સ્વયંવરમાં જાય છે, અને ત્યાં જઈને જનક રાજાને પૂછે છે કે ભાઈ તે આ શું કર્યું છે, એટલે કે સીતાના સ્વયંવર માટે કઈ શરત મૂકી છે। તવ વેદેહી ત્રંબક દેખાડ્યું રાવણને તત્કાળ, એ ચાપ ચઢાવે તેને કન્યા આરોપે વરમાળ। વેદેહી એટલે કે જનક રાજાએ, ત્યારે જનક રાજાએ છે તે શિવજીનું ત્રંબક નામનું ધનુષ દેખાડે છે, અને રાવણને કહે છે કે જે આ ધનુષની ચાપ ચઢાવે તેને મારી કન્યા વરમાળા પહેરાવશે। એવું સાંભળીને અટહાસે હસ્યો રાવણ રાજ, અટહાસે એટલે કે ખૂબ જોરથી, એવું સાંભળીને રાવણ છે તે ખૂબ જોરથી હસ્યો અને કહ્યું કૈલાસ સરખો હલાયો કોણ માત્ર ધનુષ કહેવાય, મેં આખો કૈલાસ પર્વત હલાવ્યો છે તો આ ધનુષની શું વિસાત, આ ધનુષને તો હું પલવળમાં હલાવી નાખીશ, મેં અમર બંદીવાન કીધા હું રાવણ બળ્યો સત્ય, મેં તો છે અમર જે દેવો છે તેને પણ બંદી બનાવ્યા છે, કેદમાં રાખ્યા છે, ને હું છે બહુ જ અભિમાની છું, બહુ જ બળવાન છું, એવું રાવણ પોતાને કહે છે કે જનકનું આ છે નાનું અમથું ધનુષ તો હું પલભરમાં તોડી નાખીશ। કંદુકની પેરે ઉછાળું મેરું મંદ્રાચલ પર્વત, કંદુક એટલે કે દડાની જેમ હું છે ને આખો પર્વત મેરું અને મંદ્રાચલ પર્વત ઉલાળું છું, પૃથ્વી ઊંધી નાખું પલભરમાં, અને એક પલભરમાં તો હું આખી પૃથ્વીને ઊંધી કરી નાખું એટલી શક્તિ મારામાં છે। બ્રહ્માંડ ચાક ચડાવું, તો બ્રહ્માંડ છે જે ચાકલામાં કેમ ચાકલો ગોળ ગોળ ફેરે, તો હું પૃથ્વીને પણ એવી રીતે ગોળ ફેરવું અને બ્રહ્માંડને પણ એવી રીતે ગોળ ફેરવી શકું છું। તો આ ધનુષના શાભાર, તો આ ધનુષની શું વિચાર, ધનુષને તો હું પલવરમાં ઉપાડી લઈશ, એમ ઘણા વચન બોલી પછી ઉઠ્યો રાવણ રાય। આવું ઘણા બધા વચનો બોલીને તે પછી ઉઠે છે, વસ્ત્રાભૂષણ સંભાળીને ધનુષ ભણી તે જાય, પોતાના વસ્ત્ર અને આભૂષણ સરખા કરીને તે ધનુષ તરફ, ધનુષ ભણી એટલે ધનુષ તરફ જાય છે। ત્યારે સીતાને ચિંતા થઈ જે રાવણ કરશે કામ, પછી ચિંતા થવા લાગી સીતાને કે જો આ રાવણ છે એ ધનુષ ઉપાડશે તો મારે તેની સાથે વિવાહ કરવા પડશે, એટલે પછી સ્તુતિ શિવ ઉમિયા તણી કરતા સતી અભિરામ, ત્યારે છે તે સ્તુતિ કરવા મળે છે શિવને ઉમિયા, યાની શિવ અને પાર્વતીની સીતાજી સ્તુતિ કરે છે। મહારાજ શિવ સંકટ હરણ રાખજો મારી રાજ, એટલે કે હે શંકર ભગવાન તમે મારી લાજ રાખજો, ત્યારે હું સંકટમાં છું, હાલે નહીં રાવણ થકી ત્રંબક તમારું આજ, અને રાવણ છે તે તમારું ત્રંબક નામનું ધનુષ છે તે હલાવી ન શકે, એવું સીતા મનમાં ને મનવા શંકર પાર્વતીની સ્તુતિ કરીને કહે છે કે રાવણ છે તે તમારા ધનુષને હલાવી ન શકે જેથી મારે તેની સાથે વિવાહ ન કરવા પડે। એમ સીતાના મનમાં તણી ચિંતા જાણી રામે એ, અને રામ છે તે સીતાની ચિંતા જાણી ગયો, સીતાનું મુખ જોયું એટલે રામને ખબર પડી ગઈ કે આ રાવણ ઊભો થયો છે, એટલે સીતાને ચિંતા થવા લાગી છે કે જો આ ધનુષ ઉપાડશે તો એને એની સાથે વિવાહ કરવા પડશે। કરી વિકટ દ્રષ્ટિ ધનુષ ઉપર થયું ગૌરવ તે, રાવણે આવી બાથ મારી વિષ કરશું ત્યાં,
અને રામને છે સીતાની ચિંતા જાણી તેને છે ધનુષ ઉપર એક નજર ફેરવી, નજર નાખી, વેધ નજર કરી અને ધનુષ તરત જ છે તે ભારે ખમ થઈ ગયું. રાવણે આવી બાથ મારી વિષ કરશું ત્યાં. ત્યાં રાવણે આવીને પોતાના વિષ હાથથી ધનુષ્યને બાથ ભરી. એટલે આપણને ખબર છે કે રાવણના 10 માથા હતા. 10 માથા છે તો એક શરીરમાં 10 શરીર છે, તો એના 10 શરીરના બે બે હાથ ગણીએ તો 20 હાથ થાય છે. તો તે 20 હાથે છે તે ધનુષને બાથમાં ભીડી અને બળથી ઉચકાવવાનો પ્રયત્ન કર્યો. લેશે હાલે નહીં તે ઘણો ભાર ત્યંબક માય. તો પણ ધનુષ છે તે ઘણું ભારે અને સાવ હાલ્યું જ નહીં, એટલે ધનુષ્ય છે તે ખૂબ જ ભારે થઈ ગયું. કારણ કે રામે છે તે વેધક નજર ધનુષ ઉપર નાખીને ખૂબ જ ભારે કરી નાખ્યું. એટલું હતું એટલે રાવણના 20 હાથ થયા તો પણ ધનુષ છે તે સેજે હલ્યું નહીં. તદા થયો નિસ્તેજ રાવણ સ્પર્શતા શિવચાપ. હલાવ્યું હાલે નહીં ત્યારે પામ્યો મન પરિતાપ. આમ છે શિવ ધનુષનો સ્પર્શ કરતા રાવણ ઝંખવાણો પડ્યો. ધનુષ છે તે હલાવતા હલ્યું નહીં અને તેથી તેનો મનને સંતાપ થયો. ઝંખવાણો પડ્યો એટલે કે સંતાપ થયો, તેને પરિતાપ થયો. એટલે તે અંદર હવે ચિંતામાં આવી ગયો કે આ મારા 10 હાથેથી ધનુષ કેમ ઉચકાતું નથી. પછી અધર પીસે દંત રીસે રક્ત લોચન ક્રોધ ધનુષને તો ઉપાડ્યું ઘણું જોર કરીને જોધ. પછી રાવણે ખૂબ ગુસ્સામાં એટલે કે દાંત ભીસીને અને ખૂબ ગુસ્સામાં એની આંખો છે તે ક્રોધથી લાલ ઘૂમ થઈ ગઈ અને તે યોદ્ધા ઘણું જોરથી પ્રયત્ન કરીને ધનુષ ઉપાડવાનું કર્યું પણ ધનુષ તો જરાય હલ્યું નહીં. તેને ખૂબ ગુસ્સો આવ્યો, ખૂબ દાંત ભીસ્યા અને તેની આંખો લાલ ચોળ થઈ ગઈ ક્રોધથી અને તેને ખૂબ પ્રયત્નથી ધનુષ ઉપાડ્યું. પરસ્વેદ ચાલ્યો અંગથી ઊંચું કર્યું બલવાન. પોતાના શરીરમાંથી એટલો બધો પરસેવો વહેવા લાગ્યો, તેને ખૂબ જોરથી ધનુષ ઉપાડવાનો પ્રયત્ન કર્યો. તેને પોતાને પોતાના પર બહુ બળવાન છું એવો અભિમાન હતો પણ તે ધનુષ ઉપાડવા ગયો તો પરસેવે રેબ જેબ થઈ ગયો. તો બાળકો આપણે આ વિડીયોમાં અહીં સુધીનું કાવ્ય શીખીએ, આવતા વિડીયોમાં અહીંથી આગળનું કાવ્ય શીખીશું. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.